મિત્રો આજે બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ શું કરવાથી લાભ થાય શું કર્યું નુકસાન વિશેષ આજે શું છે આ બધી વાતોને આપણે જાણવી છીએ આપના પ્રશ્નોના જવાબ માટે કોલર ચાલુ છે લાઈન ચાલુ છે આપ ફોન માટે પ્રયત્ન કરો ફોન લાગી જશે ચોક્કસ તમને જવાબ આપશે વૈદિક જ્યોતિષના માધ્યમથી શરૂઆત પંચાંગથી તદેવ લગ્નમ સુધીનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યાબલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી આજે પંચાંગ જોઈએ તો ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ અને શુક્રવાર છે આજે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની મતલબ વધની આજે ચોથ છે સવારમાં દસ કલાક અને આડત્રીસ મિનિટ સુધી ચોથ ચાલે છે ત્યારબાદ પંચમીની શરૂઆત થાય છે રેવતી નક્ષત્ર છે જે પંચકમાં આવે છે સુળ નામનો યોગ સવારે નવ કલાક અને ઓગણત્રીસ મિનિટ સુધી ત્યારબાદ ગંડ યોગની શરૂઆત થાય કરણ છે બાલવ સવારે દસ કલાક અને આડત્રીસ મિનિટ પછી કૌલવ કરણની શરૂઆત થાય અત્યારે રાશિ ચાલી રહી છે મીન જે સાંજે સાત કલાક અને ત્રેપન મિનિટ સુધી ચાલશે અને ત્યારબાદ મેષ રાશિ આવશે મતલબ મીન અને મેષ રાશિનું આ પ્રમાણે ચંદ્રનું રાશિ પરિભ્રમણ નભુમંડળમાં આપણને દેખાશે જય ગણેશ મિત્રો આજે જે આપણે વાત કરીએ ને કે જ્યારે સમુદ્ર મંથન થયું સમુદ્ર મથના જાતા જગદાનંદકારિકા હરિપ્રિયા ચ માંગલ્યા તમચ શ્રીયમ ભ્રુવંતુ ન દેવદાનવ સંવાદે મથ્યમાને મહોદો ઉત્પન્નો સિતતા કુંભો વિધૃતો વિષ્ણુના સ્વયં તત્વોએ સર્વતીર્થાની સર્વે દે આ બહુ સરસ એના મંત્રો છે પણ આપણે વાત કરી છે જે ચૌદ પ્રકારના જે રત્નો નીકળ્યા એમાં એક ધેનું પણ નીકળ્યું અને એ ધેનું એટલે આપણી ગાય માતા અને એટલે કહેવાય છે ગાવો વિશ્વસ્ય માત્ર આજે ગાયની વિશેષ મહત્તા છે અને એમાં વાછરડા સાથેની ગાયની બહુ જ મહત્તા છે ખાસ કરી સુહાસિની સૌભાગ્યવતી સ્ત્રી આજના દિવસ માટે ગાયની પૂજા કરે સાથે સાથે વાછરડાની પૂજા કરે તો એને દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે સંતાનોની સારી સુખાકારીની વાત હોય પતિનો પ્રેમ હોય પરિવારની પ્રીતિ હોય કર્મ ક્ષેત્રમાં ઉન્નતિ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા જ્યારે ઘરમાં બેઠી હોય ત્યારે એના આશીર્વાદ હોય આ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય જ્યારે આજે બોડચોથના દિવસે ગાયની પૂજા કરે વાછરડા સહિત મિત્રો વાત તો કંઈક એવી છે કે સાસુમાં જ્યારે જતા હોય નાવા માટે વહુને કંઈ જતા હોય તો વહુનું ભોળપણ પણ આપણને દેખાય અહીંયા કે બહુ ઘવલો ખાંડી રાખજો બહુ બધી વાત બહુ સરસ વાત છે પણ આ એક આપણી ધાર્મિક કથા છે કૌલો ખાંડી રાખજો તો હાઉ તો નીકળી ગયા સ્નાન કરીને પાછા આવ્યા હવે અહીંયા એ વસ્તુ એવી બની કે ઘઉંલો એટલે વહુ તો સમજ્યા નહીં એટલે પેલું ગાયનું વાછરડું તો એ ખાંડી નાખ્યું આ જયારે જોયું ત્યારે કીધું કે ભાઈ ખાંડી તમે ઘઉં કે બહુ આકરો હતો પરાણે પરાણે નાખીને ખાંડ્યો છે હાવ ભેગા થઈ અને એમ કહેવાય છે કે નજીકમાં કોઈ ઉકરડો હશે ત્યારે ડાટી દીધો હશે સાંજે ગાય ચરીને આવે ત્યારે પોતાના વાછરડાને ન જોવે એટલે ભાભરે સ્વાભાવિક છે પણ એવા સમયે આ બંનેના વ્રતના પ્રભાવથી એમ કહેવાય છે કે વાછરડું જીવિત થાય છે અને ગાયને ચાટે છે ગાય વાછરડાને ચાટે છે આવી સુંદર વાત મિત્રો મને લાગે છે કદાચ આ માતા અને સંતાનની વાત હશે સંતાન કદાચ ક્યારેક અવળા રસ્તે ચાલતું હોય સંતાન ક્યારેક એમ કહેવાય છે એક તોફાની હોય સંતાન બાલ્યકાળની અંદર ક્રોધ કરતું હોય ત્યારે માતાની જે જવાબદારી એ આ બોડચોથના વ્રતથી મને સમજાય છે કે એ માતા જોઈ એનું જતન કરે યોગ્ય આ શું કહ્યું એને કે વ્રતના પ્રભાવથી કરીને આવું થયું વ્રતનો પ્રભાવનો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુ જયારે કરવાની હોય ત્યારે નિષ્ઠાપૂર્વક કરવામાં આવે એ કદાચ કોઈ રોગી હોય મનોરોગી હોય અને એને દાખલ કરવામાં આવે ત્યારે એનો જે ચિકિત્સક છે એનો ડ્રાઈનેજ ડોક્ટર જે છે એ મનોરોગીની જે માવજત કરે ત્યારે એમ લાગે છે કે બાળક માતાની માવજત કરતા હોય એ તે માવજત કરતો આપણને જોવા મળે છે તો આ પ્રમાણે આ બોડ ચોથના વ્રતને આપણે સમજવું રહ્યું બોડ ચોથના વ્રતના દિવસે ગાયની પૂજા કરવાની છે સવારમાં સ્નાદિક કર્મથી પરવારી અને બધા ઘરની પૂજા વ્રત કરી અને પછી નજીકમાં કોઈ ગાય સહિત વાછરડું હોય તો એની પૂજા કરવાની હોય છે સરસ મજાનો એને ચાંદલો કરીએ ચોખા છોડીએ અને ઋતુ પ્રમાણે જે આ ફળ આવતા હોય એ ફળનો આપણે ખવડાવીએ ઘણી વખત અત્યારે ઘઉં બાફી અને અંદર ગોળ નાખીને પણ ખવડાવવામાં આવે છે તો આ પ્રમાણે ગાયને રાજી રાખવામાં આવે એની પ્રદક્ષિણા કરવામાં આવે ગાયની પૂજા કરવામાં આવે બાપા જે બેઠા હોય મંત્રો બોલતા હોય અને એવા સમયે આપણે ગાયની પૂજા કરીએ ત્યારે સમજી લો કે તેત્રીસ કરોડ દેવતાઓની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે કારણ કે ગાયો વિશ્વસ્ય માત્ર તેત્રીસ કરોડ દેવતાઓ આમ તો તેત્રીસ કોટી દેવતાઓ કહેવાય તેત્રીસ કોટી દેવતાઓ અષ્ટ વસુ છે એકાદશ રુદ્ર છે દ્વાદશ આદિત્ય છે આદિ એ બધા જ ગાયના રૂવાડે રૂવાડે નિવાસ કરે છે એમ કહેવાય છે કે લક્ષ્મીજીને બેસવા માટે જગ્યા નહોતી અને એવા સમયે લક્ષ્મીજી પૂછડે બેઠા એટલે આજ પણ આપણે ગાય પૂછડે પાણી રેડીએ છીએ તો આ વસ્તુ કદાચ આપણને ધાર્મિકતાની દ્રષ્ટિએ તો બરાબર છે પણ પ્રાણી માત્રને પ્રેમ કરો અને ખાસ કરી ગાય સામાન્ય પ્રાણી નથી ગાય તો માતા છે કારણ કે ગાયો વિશ્વસ્ય માતા રહે વિશ્વની માતા ગાય છે જે મારું તમારું પોષણ કરે છે તો એ ગાયની આજે પૂજા કરવાની હોય ગાયની પૂજા ખાલી આજ કરીએ નહીં આજથી સંકલ્પ કરીએ કે જ્યાં જ્યાં જે રીતે ગાયના દર્શન થાય ત્યાં યથાશક્તિ યથા ભક્તિ એને ઘાસચારો આપીએ એની પૂજા કરીએ એની પ્રદક્ષિણા કરીએ સંતાનો ઘરમાં નાના હોય છોકરાઓ ઘરમાં નાના હોય તો એને લઈ જઈએ ગાય માતાના દર્શન કરાવીએ ગાયના પડછાયામાં ઉપાડ્યાથી પણ એમ કહેવાય છે કે બધા દે પ્રકારના રોગ મટે છે ગાયના ગૌમૂત્ર અને ગૌમયનો બહુ યજ્ઞમાં ઉપયોગ સારી રીતે આપણે કરતા જોવા મળીએ છીએ આયુર્વેદની અંદર ગૌ અર્કનો ઉપયોગ કરવામાં આવે વિચાર તમે કરો કે એક ગાય માતા કેટલી બધી આપણને એક સારા આશીર્વાદ પ્રદાન કરે છે કે શરીરની સારી સુખાકારી આપે મનનો શાંતિ આપે ધનની વૃદ્ધિ કરાવડાવે પરિવારમાં પ્રતિ વધારા આવે સંતાનોને સારા સંસ્કાર આપે આ બધી જ વસ્તુઓ આપણને ગાયની પૂજા દ્વારા પ્રાપ્ત થાય છે અને એટલા માટે જ આજની આ બોળ ચોથના વ્રતમાં ગાયના વિશેષ મહત્વને બહુલા ચોથ કહેવામાં આવે બહુલા ચોથ કહેવામાં આવે છે બીજું તમને કહું કે ઘરની અંદર જે આપણા મુખ્ય દરવાજાઓ જે પહેલા લાકડાના રહેતા હતા અત્યારે લાકડાના મોટા ભાગે આપણને જોવા મળે છે એની બે બાજુના બાર શાખની અંદર એમ કહેવાય છે કે આપણે જે ઘરમાં જે સાચું અને ચોખ્ખું સિંદૂર હોય એ સિંદૂરની અંદર ઘી નાખવામાં આવે અને ઘી નાખ્યા પછી એક બાજુ લાભ અને એક બાજુ સૂપ પોતાના આંગણાના ત્રીજા આંગડા વડે તમે જાતે લખો બરાબર છે તો આ પ્રમાણે ત્રીજી આંગળી વડે એક બાજુ લાભ લખો એક બાજુ સૂપ લખો ઉપરના ભાગમાં પાંચ ચાંદલા કરો બારસાખ ઉપર અને ઉમરો ધોવો તમે જો પછી એનો મહિમા એક બાજુ લાભ હોય એક બાજુ શુભ હોય પાંચ તત્વો વચ્ચેમાં ગણપતિ એક બાજુ રીધ્ધિ એક બાજુ સિદ્ધિ એક બાજુ લાભ એક બાજુ શુભ અને આ પ્રમાણે ભગવાન ગણપતિ આપો આપ આપણા ઘરની અંદર વિરાજિત થાય છે અને એ પ્રમાણે ભગવાન ગણપતિના આશીર્વાદ મળે તો દરેક પ્રકારના કાર્યમાં સફળતા મળે માટે બોડ ચોથના દિવસે આ પ્રમાણે પણ આપણે પૂજા કરીએ છીએ તો આ પ્રમાણે પૂજા કરવાથી ભગવાન ગણપતિના આશીર્વાદ પણ મળે છે ગાય માતાના આશીર્વાદ પણ મળે છે તો બહુલા ચોથની આ પ્રમાણે પૂજા કરવાથી આપણા પાપ ધોવાય છે તો પાપ તાપ દૈન્યમ ચ પાપ તાપ અને દિનતા દિનતા એટલે ગરીબાય આ ગાયના પૂજા કરવાથી આપણી દૂર થાય છે અને એટલા માટે જ ગ્રહો પણ જ્યારે નબળા પડતા હોય ત્યારે ગાયની પૂજા કરવાનો વિશેષ મહત્વ બતાવવામાં આવે છે આપણને સૂર્યકુંડમાં નબળો પડતો હોય ત્યારે ગાયને ઘઉં ખવડાવવા જોઈએ એવું આપણું શાસ્ત્ર કહે છે ચંદ્ર જ્યારે નબળો પડતો હોય ત્યારે બાફેલા ચોખા ગાયને ખવડાવવા જોઈએ શુક્ર જ્યારે નબળો પડતો હોય ત્યારે પણ ચોખાનો ઉપયોગ કરવો જોઈએ ગુરુ નબળો પડતો હોય ત્યારે ચણાની દાળનો ઉપયોગ કરવો જોઈએ બુધ જ્યારે નબળો પડતો હોય ત્યારે મગનો ઉપયોગ કરવો જોઈએ શનિ જ્યારે નબળો પડતો હોય ત્યારે અળદનો ઉપયોગ કરવો જોઈએ રાહુ જ્યારે કોઈ સાથે થાય જ્યારે નબળો પડતો હોય ત્યારે એમ કહે તલને બાફી અને એને ખવડાવવા જોઈએ તો જે પ્રમાણે ગાયના મુખની અંદર જાય છે એટલું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે બીજું ઘણી વખત પુણ્ય પ્રાપ્ત થવાની એ શું તમને ખબર છે કોઈ ખોટું કરવાની ઈચ્છા ના થાય કોઈપણ વ્યક્તિને છેતરવાની ઈચ્છા ના થાય કોઈનું પડાવી લેવાની ઈચ્છા ન થાય જે છે એમાં સંતોષ રહે આનું નામ જ પુણ્ય છે પુણ્ય એટલે કંઈક ધનના ઢગલાઓ થઈ જાય પછી રાત્રે ઊંઘવા ના દે એ પુણ્યની વાત નથી કરી મિત્રો પણ પરોપકાર કોઈ કોઈપણ વ્યક્તિ બીજાની ઉપર ઉપકાર કરવાની વૃત્તિ સિવાય પણ કંઈક સારું કામ કરી શકે છે અને આના જેવું જગતમાં કોઈ કોઈ પુણ્ય નથી અને પાપાય પરપીડના કોઈપણ વ્યક્તિને કારણ વગરની પીડા આપે છે આના જેવું જગતમાં કોઈ પાપ નથી આ પાપ અને પુણ્યની વ્યાખ્યા ગાય માતાની પૂજાથી એમ કહેવાય છે કે પાપ એ ધોવાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે તો આ પ્રમાણે ગાયની પૂજા કરવાથી સારામાં સારા લાભ મળે છે સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે એટલા માટે કહેવાય છે કે ગાયો મમાક્રતઃ સંતુ ભગવાન કૃષ્ણની વાત જુઓ કે ગાય મારી આગળ હજો ગાવો મમાગ્રતઃ સંતુ ગાયો મેં સંતુ પૃષ્ઠતઃ ગાય મારી પાછળ હજો અને ગવા મધ્યે વસામ્યમ ગાયની મધ્યમાં મારો વાસ હજો અને એટલે જ પહેલાના સમયમાં દરેક ગામની અંદર આપણને ગૌશાળા જોવા મળતી અને ત્યાં ગાયોની પૂજા થતી હતી કદાચ અત્યારે સમયાંતરે ક્યાંક થોડા ફેરફારો આપણને જોવા મળે છે પણ ઘણી જગ્યાએ એવી સારી સારી ગૌશાળાઓ છે કે જ્યાં તમે રવેચી બાજુ જાઓ કચ્છની અંદર તો કેટલી ગાયો તમને આમ ધણના ધણ જોવા મળે ગાયોના હે અમુક ઘણી બધી જગ્યા છે તમે હે તમે એ બાજુ જાઓ એટલે તમને ગાયો જ ગાયો જોવા મળે ત્યારે એમ થાય સ્વર્ગ અહીંયા પૃથ્વી પર ઉતર્યું છે અને ગાયના સ્વરૂપે દરેક દેવતાઓ અહીંયા ફરી ફરી રહ્યા છે આવો એક અંદરથી જયારે ભાવ થાય ત્યારે આ બોડ ચોથની ગાયની પૂજા કર્યાનું આપણને પુણ્યફળ પ્રાપ્ત થાય છે ખાલી એક દિવસ પૂરતું કદાચ કરવાથી સારા ફળની પ્રાપ્તિ તો થાય પણ આજથી સંકલ્પ લઈ ગાયની પૂજા અહરનિશ્ચિત રીતે કરવા માટે પ્રયત્ન કરીએ અને ગાયને કાયમ માતા માનીએ તો આજના આ યુગની અંદર એમ કહેવાય છે કે ગાયના ઘીનું જે મહત્વ છે ગાયના દૂધનું જે મહત્વ છે ગાયમાંથી કોઈ પણ વસ્તુ કે ગૌ અર્ક એટલે ગાયના ગૌમૂત્રનું મહત્વ છે ગાયના છાણનું મહત્વ દરેક વસ્તુ આપણા માટે પવિત્ર માનવામાં આવે છે તો આ બધી પવિત્રતાની જે ધારણ કરવા વાળી વસ્તુઓ છે જેના દ્વારા પ્રાપ્ત થાય છે તો એને તો આપણે ક્યારેક યાદ કરવી જોઈએ ને તો ખાસ યાદ કરવાનો દિવસ એટલે આજે બોડ ચોથ છે બોર્ડ દિવસે આ કરેલી પૂજા ખૂબ જ સારો લાભ કરાવે છે લાભ પાંચ આપણે કહેવાય ભાઈ નાગપંચમી એટલે બોર્ડ પૂરી થાય પછી તરત નાગ આવે તો પાતાળનો જે અધિષ્ઠાત્રુ દેવ છે એ ભગવાનના નાગ છે અને એટલા માટે નવકુળના નવ નાગની પૂજા કરી અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમચ કંબલમ શંખપાલમ ધાર્તરાષ્ટ્રમ તક્ષકમ કાલીયમ તથા એતાની નવ નામાની નાનાંચ મહાત્મન સાયંકાલે પઠે નિયમ પ્રાતઃકાલેશેષ સર્પદોષ ભય નાસ્તી સર્વત્ર વિજયી ભવત જ્યારે પણ કુંડળીમાં પિતૃદોષ લાગતો હોય ત્યારે નાગની પૂજા કરવાથી સારા લાભ થાય છે કોઈપણ ખેતરની અંદર જ્યારે આપણે કોઈ કોઈ ફેક્ટરી બનાવવાની હોય કોઈપણ ખુલ્લી જગ્યાની અંદર ક્યારે કોઈ બાંધકામ કરવાનું હોય ત્યારે ઘણા બધા એમ કહેતા કે આપણને નાગ ફરતો હોય એવું દેખાય કારણ કે એ ભૂમિ ક્ષેત્ર પાળની છે અને માટે ત્યાં નાગની દેરી મોટા ભાગે તમને દરેક ફેક્ટરીઓમાં અથવા કોઈ મોટી જગ્યાઓમાં કોઈ વિશાળ જેને કહેવાય એવા સંકુલની અંદર તમને જોવા મળશે એનું કારણ કે ત્યાંનો અધિષ્ઠાત્રુ દેવ છે અને એટલા માટે એની સ્થાપના આપણે કરતા હોઈએ છીએ નાગપાંચમની પૂજા જે કરે છે એ સમજી લો દરેક પ્રકારના કાર્યમાં એને યશ મળે છે ઘણી વખત આપણે કહેતા હોય કે રાત્રે સૂતા હોય ત્યારે સપનાઓ આવે ભાગતા હોય એવા સપનાઓ આવે પાણીમાં ડૂબી ગયા હોય એવા સપનાઓ આવે ઓચિંતાની ઉડી જાય એવા સપનાઓ આવે તો આ બધા પિતૃદોષના કારણો હોઈ શકે છે મિત્રો અને એ પિતૃદોષ જ્યારે પણ કુંડળીમાં આવતો હોય ત્યારે પણ એમ કહેવાય છે કે નાગની પૂજા કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય ગામડામાં અમારી માતાઓ તો શું કરે કંકુ વડે નાક ચિતરે નવ નાગ ચિતરીને સરસ નાકલા બનાવે અને પછી એ સરસ મજાને બે બાજુ ગોળ લઈ અને હવે સામાન્ય રીતે રૂની પૂણીની અંદર વચ્ચેના ભાગમાં કંકુ કરી અને સુંદર મજાના જે હાર ટાઈપના જે નાકલા બનાવે અને પછી જે બે બાજુ ગોળ ચોટાડે અને નાગદેવ સાક્ષાત જાણે આપણને દર્શન આપતા એવી અનુભૂતિ થાય મિત્રો ઘરની અંદર પણ આ પ્રમાણે નાગદેવની પૂજા કરવાથી આ નાગપંચમીમાં ખાસ વિશેષ મહત્વ બતાવવામાં આવે છે કે નાગની પૂજા કરીએ તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે નાગની પૂજા કરવાથી સર્પદોષમાંથી મુક્તિ મળે છે કાલ સર્પ યોગ હોય કુંડળીમાં તો પણ એમ કહેવાય છે કે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે તો સારી સફળતા મળે છે માનસિક અશાંતિ રહેતી હોય અથવા તો કારણ વગરના ચંદ્ર છે મનનો કારક ગ્રહ છે રાહુ સાથે જયારે યુતિમાં આવતો હોય ત્યારે આપણે એ ગ્રહણયોગ કહીએ છીએ સૂર્ય રાહુ સાથે યુતિમાં આવતો હોય ત્યારે આપણે એને ગ્રહણ યોગ કહીએ છીએ અને આવા ગ્રહણ યોગના સમયે ત્રણ નાગની પૂજા કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે એક નાગ ચાંદીનો હોય એક નાગ તાંબાનો હોય અને એક નાગ શીશાનો હોય છે જે ત્રણ પ્રકારના અલગ અલગ નાગ છે એમાં ચાંદીનો નાગ છે એ પૂજા કરી અને મહાદેવજીના મંદિરમાં પધરાવવામાં આવે તાંબાનો જે નાગ છે એ નજીકમાં કોઈ પીપળો હોય પીપળાના મૂળની નીચે મૂકીને પગે લાગવામાં આવે અને ત્રીજો સીશાનો નાક છે એને જલમાં પ્રવાહિત કરવામાં આવે અગાધ જલે વિસરું જાય ઊંડું પાણી હોય એમાં એને પધરાવવામાં આવે તો એમ કહેવાય છે કે એને સર્પદોષમાંથી મુક્તિ મળે છે પિતૃ શાંતિની પ્રાપ્તિ થાય છે મનની શાંતિ મળે છે તો ખાલી ને ખાલી તહેવારો આ ઉત્સવ પ્રિય આ ખલું મનુષ્ય માણસ હંમેશા ઉત્સવ પ્રિય છે પણ આ ઉત્સવના મહત્વને જીવન સાથે જો વણી લઈએ તો જીવનમાં ઘણી બધી આપણી જે સમસ્યાઓ છે એ ગ્રહોના કોઈપણ પ્રકારના દોષ છે એ બધા જ દોષ આપણને આ પ્રકારે કરેલી પૂજામાં ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે છે વિશેષ લાભની પ્રાપ્તિ કરાવડાવે છે મિત્રો તો આવા નાનકડા નાનકડા તો ઘણા બધા ઉપાયો છે પણ બોડ ચોસની જે વ્રત કરે જે લોકો નાગ પાંચમનું વ્રત કરે રાંધણ છઠના દિવસે રાધે શીતળા સાતમે ટાટુ ખાય આઠમના દિવસે ભગવાન ગોવિંદના ગુણ ગાય આ બધી જ વસ્તુ આપણા માટે તહેવારની ખૂબ જ વિશેષ મહત્વની છે અને એટલા માટે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચોથથી માંડી અને નવમી સુધીના નંદ મહોત્સવ સુધીની જે આપણી જે ક્રિયાઓ છે એ આપણા માટે ખાસ તહેવારો છે સાંસારિક બાબતોમાંથી થોડા ઉપર જાઓ અને ભગવાનના પ્રીતિની પ્રાપ્તિ માટે ભગવાનની સન્મુખ તમે જાઓ ભગવાનની નજીક તમે જાઓ અને આ પ્રમાણે તહેવારોને વિશેષ રીતે માણો તો આજ આપણા માટે સાચું સુખનું સરનામું છે જય ગણેશ મિત્રો આ ટેકનોલોજીના આ યુગની અંદર કદાચ બીજું બધું જ સરળતાથી પ્રાપ્ત થાય છે પણ માણસ માણસથી દૂર થતો જાય હે એક બેન પરણી સાસરે ગયા હશે આ વર્ષ દરમિયાન અને આપણો તો અહીં ફોન નંબર બધો આપેલો હોય એટલે ફોન કરીને કંઈક ને કંઈક પૂછવાનું હોય ત્યારે બધા દર્શકોએ કંઈક પૂછતા હોય છે એ બેને મને બહુ સરસ પ્રશ્ન કર્યા કે મહારાજ ઘઉંનો એમ કે વધારે પ્રયત્ન શા માટે ન ખાવું જોઈએ ઘઉં હે જયારે બોર્ચો થાય ત્યારે ઘઉં ના ખવાય શાક ના સમારાય બરાબર એ તો બધા જવાબ આપ્યા મને કે બાજરાની ઘોઘરી ક્યાં મળશે કઈ જગ્યાએ મળશે તો મેં કીધું બાજરાની ઘુખરી એટલે કે મેં વાંચ્યું હતું નેટની અંદર કે બાજરાની ઘોખરી ગાયને ખવડાવી હે પછી નાગલા એ ક્યાં મળશે બજારમાં કોઈ કઈ જગ્યાએ મળશે ત્યારે મને એમ લાગે કે આ થોડુંક કોઈક વડીલોની સલાહ લીધી હોત ને કંઈ પૂછ્યું હોત કે આ બધું કઈ રીતનું મળે હે કુલેર બનાવવાની રેસીપી મારી પાસે માગે બોલો કે કુલેર કઈ રીતે બનાય તો અમારે અમે ભગવાન માતાજીને ધરાવી છે તો કુલેર કઈ રીતે ધરાય ઘણા બધા નિયમો છે મિત્રો હે બાજરાની ઘુખરી એટલા માટે ખવડાવવામાં આવે છે કે આજના દિવસે બહેનો બાજરીનો ઉપયોગ કરે છે ગોળનો ઉપયોગ કરે છે ખાવામાં હે એટલા માટે એ પોતે શાક નથી બનાવતી લીલા શાકભાજી આજે નથી બનાવતી ઘઉંમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ નથી ખાતી એકટાણું કરે છે ઘણી વખત તો કુલેર ખાઈને બેનું એકટાણું કરતી હોય બરાબર અને આ વસ્તુ આપણને જોવા મળે પણ આ ક્યાં મળે કેવી રીતનું મને આપણને ખબર હોય નહીં પણ ઘણી વખત આ બધી વસ્તુઓ નાની મોટી છે વડીલોને પૂછે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય કારણ કે આ બધા ધાર્મિક તહેવારો છે અને એકબીજાની સાથે ગામડા ગામની અંદર તો મંદિર હોય ને મંદિરની બાજુમાં કોઈ વૃક્ષ હોય ને વૃક્ષ નીચે બેનો બેસીને ટોળે વળી બેઠી હોય અને પછી કથાઓ જયારે કરતી હોય હાથમાં ચોખા રાખે ઉપર ડાબુઆ ઢાંકી દે અને પછી કથાઓ મંડાતી હોય એ આ જ કથા હોય બધી બીજી કથા બહારની ના હોય ગઈ પણ આ કથા એ સમજવા માટે હોય આ કથા સાંભળવા માટે ન હોય અને એના કારણે જીવનમાં ક્યાંક ને ક્યાંક જેને ક્યાંક સાસુનું કયું કહ્યું કરે છે ભલે એ ઘઉં એને રાધ્યો ભલે ગઈને પણ સાસુના કહ્યામાં ઘણી બધી બાબતો એવી છે કે સંસારની અંદર સારા સુખ નાની નાની ચાવીથી આપણને મોટા તાળા જો ખોલી શકાતા હોય તો નાની નાની ગૂંચો ઉકેલી શકાય છે ધર્મોનું અને શાસ્ત્રનું આ તો મોટું મહત્વ છે પણ આપણે વાત કરીએ કર્ક વાત કરીએ જે રાહ જોઈ રહ્યા છે હલો હેલો જય માતાજી જય માતાજી મારા દીકરા વિશે પૂછવાનું છુ જી હેલો હા બોલો જન્મ તારીખ જન્મ તારીખ નવ બાર સત્તાણું છ સંખેશ્વર બરાબર સમય અને સવારે છ વાગે સવારે છ વાગે બરાબર શંખેશ્વર સંખેશ્વર ત્રણ બાર સત્તાણું હા બધું આઈ ગયું પ્રશ્ન કો

છ મહિના પછી એની સારી યોગ સારા દેખાઈ રહ્યા છે એ પછી એને સારી સફળતાની પ્રાપ્તિ થશે છોકરી કદાચ થોડીકમ ખાધે પીધે થોડી સુખી મળે એવી શક્યતાઓ દેખાય છે પણ જન્મસ્થાનથી દક્ષિણ દિશા શંકેશ્વરથી દક્ષિણ દિશા તમે જ ગોતજો અને વૃષભ રાશિ કર્કરાશિ તુલા રાશિ અને મેષ રાશિ આ ચાર રાશિથી સારું લેણો પણ કુંડળીના આધારે આપણે જોઈ શકીએ છીએ શનિ શનિમંડળની મહાપૂજા જો અનુકૂળતા હોય તો ગ્રહણ યોગના દોષ સાથે કરાવજો જેના કારણે કન્યા સારી મળે ચશ્માની ઉપર ઝાંઈ લાગી જાય તો ચશ્માને લુસી નાખવાનાથી જેના કારણે ચોખ્ખું દેખાય આંખ તો બદલી શકાય નહીં ચશ્મા વધારે નવા લાવવાનો ખર્ચો ના કરવો પડે તો અમુક વસ્તુ એવી છે કે કરવી જોઈએ શનિ મહારાજની અવકૃપાથી બચવા માટે શનિ શનિમંડળની મહાપૂજા જો કરી લઈએ તો વધારે સારી સફળતા મળશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો 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 જય મહેન્દ્રભાઈ જય ગણેશ અરે હલો જય બેન બોલો શું હતું હા જય ગણેશ અરે ભાણિયા માટે પૂછવું તું પચીસ ચાર બાર હે પચીસ ચાર ચાર બે હજાર બાર બે હજાર ને બાર સમય બાર સમય આઠ પિસ્તાલીસ થી દસ સુધીમાં છે હમ તો આઠ પિસ્તાલીસ અમદાવાદ એમને આઠ પિસ્તાલીસ થી દસ કીધું હતું દીધું અને ઘાટલોડી અમદાવાદ ઘાટલોડી અમદાવાદ શું પ્રશ્ન હતો હવે એને માતા પિતાનું અને ભણવા માં કેવું રહેશે સિંહ રાશિ નું મંગળ ચોથા સ્થાન ની અંદર માતાના સ્થાન ની અંદર છે માતા સાથે વૈચારિક મતભેદ રહે અથવા તો ક્યાંક ને ક્યાંક થોડું રહેવી તેવી શક્યતા છે કુંભાધિપતિ શનિ દસમા સ્થાનનો માલિક એ શનિ છે શનિ કુંડળીમાં જો જોવા જઈએ તો તુલા રાશિમાં ઉચ્ચનો બની અને છઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે તો એ એ સારું લેણું છે હવે કન્યાદીપ બુદ્ધ પાંચમું સ્થાન વિદ્યાનું સ્થાન છે વિદ્યાના સ્થાનનો સ્વામી એ બુધ છે બુધ બેઠેલો છે મીન રાશિમાં ભલે નીચનો બને છે છતાં એની પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન સાતની દ્રષ્ટિ પાંચમા સ્થાન ઉપર અભ્યાસમાં સારી સફળતા અપાવશે ચંદ્ર અને કેતુને ગ્રહણ યોગ બની રહ્યો છે બેન તો ગ્રહણ યોગના દોષનું જો નિવારણ કે એ બાલ્યકાળમાં થાય તો વધારે સારું તો એ તમે કરો તો સારી સફળતા મળીને તેર વર્ષ થયા છે પણ એની કુંડળીમાં બાકીના બધા ગ્રહો ખૂબ જ સારા ચંદ્ર અને શુક્ર બેઠેલો છે લક્ષ્મી યોગ કરી રહ્યો છે બુધ સારી પોઝિશનમાં છે ગુરુ અને સૂર્ય છે લગ્ન યોગમાં કદાચ આગળ જતા થોડો વિલંબ કરાવડાવે પણ વિશેષ કોઈ ટેન્શન લેવાનું કારણ નથી જય ગણેશ એ કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો જય માતાજી જય માતાજી મારે દીકરા વિશે ખંભાત એ અત્યાર હાલ કેનેડા છે નોકરી નથી મળતી ગુસ્સો બહુ આવે છે ગાડી ચાલો એક્સિડન્ટ એ પણ બંધ થઈ ગયું તો એને આગામી ભવિષ્ય કેવું રહેશે વૃષભાધિપતિ શુક્ર શુક્ર કુંડળીની અંદર જો જોવા જઈએ ભાગ્યસ્થાનનો સ્વામી બને છે અને આ શુક્ર ચોથા સ્થાનની અંદર હોવાના કારણે અત્યારે વર્તમાન સમયે કદાચ આપ જે નોકરીની વાત કરી રહ્યા છો તે બે હજાર ચોવીસના જૂનથી માંડી અને બે હજાર પચ્ચીસના એપ્રિલ મહિના સુધીમાં જે કોઈ નોકરી મળે તે સ્વીકારી લેવી જોઈએ કારણ કે અત્યારે યોગ સારા એટલા બધા નથી જેના કારણે સારી નોકરી અને સારો પગાર મળે પણ જે મળે એમાં સંતોષપૂર્વક કામકાજમાં આગળ વધવું જોઈએ હવે વર્તમાન સમયને બીજું ધ્યાનમાં રાખીએ તો ગુરુ શનિ ઉપર અત્યારે ગુરુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે વૃષભ રાશિની અંદર જે ભાગ્યસ્થાનમાં ચાલે છે ધીમી ગતિએ સફળતા અપાવે કેતુ શુક્ર સાથે જોડાયેલો હોવાના કારણે થોડીક નાણાં ભીડ રહ્યા કરે થોડી ખેંચ રહ્યા કરે પણ બીજું કોઈ આવું કારણ વગરનું ટેન્શન દેખાતું નથી સ્વભાવ થોડો ઉગ્ર હોય ઉતાવળીઓ હોય ઘણી વખત એમ થાય થોડુંક નાનું મોટું દુઃખ પણ સહન ના કરી શકે એટલે તરત જ ફોન કોને કરે મમ્મીને કરે પપ્પાને તો ના કરે અને એના કારણે મમ્મીને થોડી પરેશાની રહે પણ થોડુંક એને મોટું મન રાખીને સારું સારી શિખામણ આપજો તમે ત્યાં જે સ્થિર થઈને રહે જેના કારણે એનો ખર્ચો એ પોતે કાઢી શકે આટલું કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો એ જય ગણેશ જય ગણેશ હા હું રાજકોટ થી બોલું છું મારા બાબા વિશે પ્રશ્ન હે જન્મ તારીખ છે એકવીસ નવ ચોરાણુ એકવીસ નવ ઓગણીસો સમય સવારના દસ ને ત્રણ મિનિટે દસ કલાક ને ત્રણ મિનિટ સવારે જન્મસ્થ રાજકોટ હા લગ્ન ના ના લગ્ન થઈ ગયા હવે ફોટોગ્રાફી ખુબ પ્રગતિ કરે એવી મારી ઈચ્છા છે હા તો તમારી ઈચ્છા પૂરી કરે એવો શું કરો તમારો છે ગણપતિ બાપા મોરિયા કારણ હું તમને બતાવું તુલા રાશિનો શુક્ર માલવ્ય યોગ કરી અને દેહ ભાવમાં બેઠેલો છે તો કળા જેમાં હોય જેમાં પોતાની પોતાની વિશેષ એક આગવી સૂજ હોય અને એવા ક્ષેત્રની અંદર એમાં ફોટોગ્રાફી આવી જાય બરોબર તો એનો મતલબ શુક્ર પાવરફુલ છે તો એ ધંધામાં ખૂબ જ આગળ વધશે અત્યારે વર્તમાન સમયે કદાચ આપણને એવું લાગતું એક થોડી ધીમી ગતિ ચાલી રહી છે કારણ કે પાંચમા સ્થાનમાં શનિ ઉપરથી શનિનું પરિભ્રમણ ચાલે છે પણ એ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના પછી આપણે ગુજરાતીમાં કઈ સિઝન ખુલે અને પછી ખૂબ જ સારું એને થોડા ઘણા ઉતાર જોવા મળશે પણ વિશેષ કોઈ ટેન્શન લેવાનું કારણ નથી હવે બીજી વાત હું તમને કહું કે મિથુનાધિપતિ બુધ ભાગ્યસ્થાનનો માલિક બારમા સ્થાનમાં છે ઘણી વખત કામ કરે પણ પૈસા ના માગી શકે એટલે ઉધારી વધી જાય તો એના માટે બુધનું સારું રત્ન પહેરાવજો જો આવું લાગતું હોય તો બુધનું રત્ન પહેરાવજો ચાર થી પાંચ કે છ કેરેટ કે સાત કેરેટનું લેવાનું અને જમણા હતી ટચની આંગળીમાં પહેરવાનું જો બને તો મને તો ભાઈ ચાંદીમાં અને બુધવારે એકટાણું કરે મખાઈને એકટાણું કરશે તો વધારે સારી સફળતા મળશે સૂર્ય સાથે જોડાયેલો છે દરરોજ સવારમાં સૂર્યનારાયણ ને જળ ચડાવવાનું કહેજો આટો કરશો એટલે ભયો ભયો જય ગણેશ બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હલો હલો હેલો હાજી એ જામનગર થી બોલું હા બોલો મારા બાબા ના જોવાનું હતું બે નવ અઠાણું બે નવ હા બરાબર જન્મ તારીખ બે નવ અઠાણું બે નવ અઠાણું જન્મસ્થળ લીમડી હમ અને સમય પોણા ચાર બપોર પછી બરોબર લીમડી એટલે આપણે આ સાયલાવાડુ હા એ તો એક લીમડી દ્વારકા જતા વચમાં આવે ને હા લીમડી એ આવે છે બરાબર શું પ્રશ્ન હતો અત્યારે અત્યારે ભાઈ નોકરી કરે છે હવે જો કુંડળીમાં આપણને એમ થતું મંગળ દોષના કારણે આ વસ્તુ બનતી હોય તો એવું કઈ રાખવાનું કારણ નથી કારણ કે કર્ક રાશિની અંદર મંગળ એમ કેવાય છે કે સાદો મંગળ ગણે મંગળ ભારે નથી હવે પાંચમા સ્થાનમાં શનિ મહારાજ બેઠેલા છે એટલે એટલે પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર લગ્ન યુગમાં થોડાક વિલંબ કરાવડાવે આવી શક્યતાઓ દેખાઈ રહી છે તો એના માટે મંડળની મહાપૂજા સરસ રીતે જો કરાવવામાં આવે તો સારા પરિણામ આપે બીજું ભાગ્યસ્થાનની અંદર સૂર્ય છે એ રાહુ સાથે બેઠેલો છે આ આ યોગને આપણા જ્યોતિષમાં ગ્રહણ યોગ કહે છે અને આ ગ્રહણ યોગ છે એ એટલું જ નથી પાછું દાંપત્યનો કારક એ શુક્ર છે એ શુક્ર સૂર્ય અને રાહુ ભેગા બેઠેલા છે એટલે કદાચ પાત્રની પસંદગીમાં ગમે એટલું કરીએ પણ છતાં થોડું કોમ્પ્રો તો કરવું પડે કોમ્પ્રો કરીએ તો જ સારી સફળતા આપણને મળે બાકી ચોવીસ કેરેટના સોનામાં તો ખરેણું બનતું નથી એને બાવીસ કેરેટનું કરવું પડતું હોય છે એ પ્રમાણે થોડુંક જો આમામામા હોડત્ર કરો ને તો આ વર્ષના લગ્ન માટેના સારામાં સારા વર્ષ છે ખાલી તમે શનિ શનિમંડળની મહાપૂજા અને ગ્રહણ યુગના દોષનું નિવારણ કરાવડાવજો અને બુધની જો અનુકૂળતા હોય તો વીટી પહેરાવડાવજો કારણ કે સાતમા સ્થાનનો માલિક બેઠેલો છે આઠમા સ્થાનમાં એ પણ લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે તો બુધની વીંટી પહેરાવજો તો આ ચોક્કસ એને સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો મારા દીકરા જન્મ તારીખ છે ઓગણત્રીસ આઠ બે હાજર બે જન્મ નો તારીખ દસ ને ચાલીસ રાત્રે જન્મ સ્થળ ખંભાત બરાબર સીએ નું ભણે છે એક વખત પરીક્ષા આપશે જો એની કુંડળીની અંદર સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની અંદર બે વસ્તુ મજબૂત જોઈએ એક સૂર્ય જોઈએ એક ગુરુ જોઈએ અને સાથે સાથે બુદ્ધનું બળ પણ જોઈએ આ ત્રણ ગ્રહો જયારે મજબૂત બનતા હોય ત્યારે એ સીએ સારી રીતે પોતે અભ્યાસની અંદર આગળ વધી શકે ઘણી વખત છેક સુધી પહોંચી જાય અને લાસ્ટ જયારે છેલ્લી પરીક્ષાઓ આપવાની હોય ત્યારે વારંવાર અવરોધો આયા અને પછી એમ લાગે કે આની જગ્યાએ આ કર્યું હતું સારું હતું આ કરી નાખ્યું હતું કેવું આ બધા ઘણા બધા પ્રશ્નો અમને જોવા મળે હવે ભાગ્ય સ્થાનની અંદર અહીંયા ગુરુ તો છે જ કારણ કે ગુરુની રાશિ ધન રાશિ છે હવે આ ગુરુ અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો કર્ક રાશિમાં ઉચ્ચનો બની અને ચોથા સ્થાનમાં છે મતલબ ગુરુ પ્રાપ્ત થયો હવે બીજા વાત ગ્રહ કરીએ સૂર્યની તો સૂર્યકુંડળીની અંદર સિંહ રાશિનો છે મંગળ સાથે યુતિમાં છે અને એ પાછો પાંચમા સ્થાનમાં વિદ્યા પ્રાપ્તિમાં એ ચાર્ટર્ડ એકાદ વખત એટલા માટે ફેલ થાય કે અમુક સમયે અમુક ગ્રહો ખરાબ હોય એટલે એમાં એ વર્ષ આપણું બગડે અથવા તો ડબલ બે વખત મહેનત કરવી પડે એનું મૂળ કારણ તમને કહો વૃષભ રાશિનો રાહુ પણ સારો છે અને આઠમા સ્થાનમાં કેતુ પણ સારો છે આટલા બધા ગ્રહો આપણને સારા દેખાય છે મતલબ સારા પરિણામ આપણને આપે હવે વાત બુધની કરીએ બુધ કન્યા રાશિમાં ખરો પણ એ બુદ્ધ છે ને એ બે છઠ્ઠા સ્થાનમાં છે અને છઠ્ઠા સ્થાનમાં બુધ ક્યારેક ક્યારેક અવરોધ કરાવડાવે તો એના માટે બુધવાનું વ્રત કરાય દત્ત બુધવાના દિવસે મગનું ભોજન કરાય મગનું દાન કરાય એક બુધની વીટી પહેરાય આ બધું કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય કુંડળીમાં ઘણા બધા ગ્રહો એવા સારા છે આની અંદર કે એ ભણે તોય એને સારું સુખ મળશે ભણતર અધૂરું રે તોય એને સારું સુખ મળશે એના ભાગ્યમાં સુખ તો લખેલું છે પણ ભણીને લે તો થોડી વધારે અનુકૂળતા રહે તો એ બાબતમાં એની કુંડળી દેખાય છે જય ગણેશ બીજે કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો 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 હલો હા બોલો હલો હેલો કઈ કંપની નો મોબાઈલ છે હંભળા નહીં હેલો હા હવે હંભળા બોલો હું જામનગર થી બોલું છું મારી માટે પૂછું છે જન્મ તારીખ સત્તર બાર બે હજાર બાર ને ત્રણ સમય મિનિટ અગિયાર કલાક ને બાર મિનિટ જન્મસ્થળ જામનગર આ જામનગર શું પ્રશ્ન હતો બેટા લગ્ન વિશે લગ્ન ક્યારે લગ્ન ક્યારે છે અને કઈ રાખી સાથે અને લગ્ન જીવન કેવું રહેશે લગ્નજીવનમાં તમારી કુંડળીમાં સિંહ રાશિમાં ગુરૂની પાછો સાતમા સ્થાનમાં છે શનિ મહારાજ પાંચમા સ્થાન આ ત્રીજી કુંડળી એવી આવે શનિ મહારાજ પાંચમા સ્થાનમાં લગ્નયુગમાં વિલંબ કરાવડાવે શનિની કૃપા તમે જુઓ અને અવકૃપા તમે જુઓ શનિ જયારે દેહફામાં બેઠેલો હોય ત્યારે સાતમી પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર કરતો હોય છે શનિ પાંચમા સ્થાનમાં બેઠો હોય ત્યારે ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન પર કરતો હોય છે શનિ દસમા સ્થાનમાં બેઠો હોય ત્યારે દસમી પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર કરતો હોય છે મોટાભાગે ત્રણ આ શનિની બાબતોની અંદર જો ધ્યાનમાં રાખવાનું જો કે હજી ઉંમર એકવીસ વર્ષની થઈ છે વધારે ઉંમર જ થઈ પણ એકવીસ બાવીસ વર્ષે લગ્નના યોગમાં થોડુંક એમ કે થોડું કોમ્પ્રો થોડું ધ્યાન રાખવું પડે એનું કારણ બીજું તમને કહો સિંહ રાશિની અંદર આ ગુરુ એટલે બૃહસ્પતિનો દોષ લાગ્યો અને શનિની પીડા થઈ તો જો એક વસ્તુ છે કપડું મેલું થાય તો ધોઈ શકાય એ જ પ્રમાણે જન્મકુંડળીમાં પૂર્વ જન્મના કર્મ અનુસાર આ જન્મની અંદર જે ગ્રહો આપણને સૂચિત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક થોડું ખૂટે છે જેને પૂર્તિ કરવા માટે પૂજા હોય તો એના માટે બૃહસ્પતિ શાંતિ અને શનિ મંડળની મહાપૂજા જો કરવામાં આવે તો બે હજાર પચીસનું વર્ષ તમારા માટે સારી સફળતા લઈને આવે જન્મસ્થાનથી પૂર્વ દિશામાં તમને સારો લાભ કરાવડાવે સિંહ રાશિ તુલા રાશિ મકર રાશિ અને કર્ક રાશિથી સારું લેણું રહે આ બધા જ ગ્રહો કુંડળીમાં આમ તો સારા દેખાય છે પણ એક ખાલી બે જ વસ્તુ એક છે શનિ અને એક છે ગુરુ તો એનું યોગ્ય નિવારણ કરાવડાવી લેજો બેન જય ગણેશ હજી કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો 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 જય ગણેશ 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 મારા બાબા મારા બાબાને બહુ જિદિલો છે એના વિશે જોડાવવાનું મારે અરે રે એની મમ્મી ઉપર ગયો છે એની મમ્મી મારે જન્મ તારીખ એની જન્મ તારીખ અગિયાર નો મહિનો તેર તારીખ અને બે હાજર ની બે હજાર પાંચ ની તેર અગિયાર બે પાંચ સમય સમય સાડા ત્રણ થી પોણા ચાર નો છે બરાબર જન્મસ્થળ 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 ભાવનગર સ્વભાવ એટલે જીતી સ્વભાવ છે ગુસ્સા વાળો છે હા બહુ ગુસ્સા વાળો છે મીન રેવતી નક્ષત્રમાં જન્મ છે મીન રાશિમાં કાર્તક મહિનાના સુદની તેરસ ને રવિવારનો જન્મ છે હવે ગુરુ અને સૂર્ય તો સાથે છે પણ સૂર્ય તુલા રાશિમાં નીચનો બને છે હજી એને ઓગણીસ વર્ષ થયા છે તમે એને સૂર્યનું એક સારું રત્ન પહેરાવી શકાય જેના કારણે એનો સેલ્ફ કોન્ફિડન્સ પાવર વધે અને એના કારણે એનો ક્રોધ ઓછો થાય રાહુ બેઠેલો છે અહીંયા ચંદ્ર સાથે ગ્રહણ યોગ કરી રહ્યો છે હવે મીન રાશિમાં છે તો મીન રાશિમાં ચંદ્ર અને રાહુ બંને ગ્રહણયોગ જ્યારે દેહ ભાવમાં કરતા હોય ત્યારે સ્વાભાવિક છે ચંચળતા થોડી વધારે હોય અને એના કારણે કારણ વગરનો ક્રોધ કારણવાળો ક્રોધ આવતો હોય તેનું સમાધાન કે નિવારણ કરાવી શકાય કારણ વગરનો ક્રોધ જો આવતો હોય તો એમાં ચંદ્ર માનસિક જે કહેવાય ને કે થોડી પેલી આપે તો એના માટે ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા થાય એવા પ્રયત્ન કરવા સોમવારના દિવસે મહાદેવજીને જ્યારે દૂધ ચડાવવાનું હોય ત્યારે પંચામૃત સાથે રાખવું દહીં દૂધ ખાંડ મધને ઘી આ પાંચ વસ્તુ સાથે રાખી અને સોમવારના દિવસે મહાદેવજીને જો પંચામૃત ચઢાવીને દૂધ ચઢાવીને પછી જો અભિષેક કરીને શુદ્ધ જળ ચઢાવવામાં આવે અને ઓમ સોમેશ્વરાય એના આ મંત્રનો જાપ કરવામાં આવે તો સત્યાવીસ કે એકત્રીસ આ પ્રમાણે તમે સોમવાર કરો તો એને સારી સફળતા મળે સૂર્યનું રત્ન ખાસ પહેરાવી દેજો કારણ શું છે કે છઠ્ઠા સ્થાનનો શત્રુસ્થાનનો માલિક આઠમા સ્થાનમાં છે પણ એ સૂર્ય તુલા રાશિમાં નીચેનો બને છે અને એના કારણે આત્મવિશ્વાસ ઓછો હોય એના કારણે ક્રોધ આવે પણ બને ત્યાં સુધી આ સૂર્યનું રત્ન ધારણ કરવાથી સફળતા એને સારી મળશે જય ગણેશ મિત્રો આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ આગામી વર્ષ આપના માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે ભવિષ્યને આપણે ઘડતા હોય છે ઘણી વખત અને ઘડતરની અંદર ક્યાંક ને ક્યાંક પરિશ્રમ ક્યાંક પુરુષાર્થ ક્યાંક ઈશ્વરનું ભજન આ બધું ભેગું થાય ત્યારે એક સારું સુખ અને સારી શાંતિ મળતી હોય છે તો આ વર્ષે ભૂલ્યા વગર જે આપણને પ્રાપ્ત થાય છે પુરુષાર્થથી મળે છે એની સાથે સાથે પ્રારબ્ધ જોડાયેલું છે આ વસ્તુનું ધ્યાનમાં રાખજો વિદ્યાર્થીને સારી વિદ્યા પ્રાપ્તિના અવસરો પ્રાપ્ત થશે કોઈ કોઈપણ અભ્યાસ પૂરા પૂરા કરવા માટે આ સમય શ્રેષ્ઠ છે દરેક પ્રકારના કાર્યમાં અભ્યાસની અંદર સારી સફળતા મળે નોકરીયાત વર્ગને પ્રમોશનની વાત હોય પગાર વધારાની વાત હોય સ્થળાંતરની વાત હોય તો એમાં પણ સારી સફળતા મળે કામકાજમાં કદાચ થોડો બોજો વધે પણ સફળતા સારી મળે તેવી શક્યતાઓ પણ દેખાય છે ધંધાકીય ક્ષેત્રમાં પણ સારા લાભ મળે થોડીક મહેનત વધારે કરવી પડે વર્ષના અંતના ભાગમાં થોડીક આર્થિક સંક્રમણ રહેશે તો એ બાબતે થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે દર શુક્રવારે શ્રી યંત્ર ઉપર શ્રી શુક્તના પાઠ દ્વારા અભિષેક કરીને પૂજા કરજો એના દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ તમારી વૃદ્ધિ પામશે અને મહાલક્ષ્મીની કૃપાથી તમારા કાર્ય સરળ બનશે હવે જેની આજે લગ્ન લગ્નતિથિ છે એવા દંપતી માટે સારો સમય છે ખૂબ ખૂબ શુભકામનાઓ તમને કારણ કે આ વર્ષે તમને ખૂબ જ સારો આનંદ મળશે પતિ અને પત્ની એકબીજાના વિચારોની સાથે મિત્રતા કેળો એકબીજાને સમજો અને પછી કામકાજમાં સહયોગ આપો ખૂબ જ સારી સફળતા મળશે થોડો પરિવાર માટે થોડો સમય કાઢજો કારણ કે આ વર્ષ દરમિયાન ખાસ સંતાનોની પ્રગતિની વાતો એના અભ્યાસની બાબત હોય તો થોડો સમય કાઢવો પડશે સંતાનોની સાથે બેસીને વાત કરવી પડશે ચર્ચા અને એનું ચિંતન કરવું પડશે તો જ વધારે સારી સફળતા તમને મળશે કારણ કે આજનું સંતાન આવતીકાલનું આપણું ભવિષ્ય છે આ વસ્તુ ભૂલ્યા વગર આ વર્ષ દરમિયાન થોડું ધ્યાનમાં રાખીને કામકાજ કરજો ખૂબ જ સારો લાભ થાય નજીકમાં પીપળાનું જો વૃક્ષ હોય તો પીપળાના થડમાં બેસી અને માટીના કોડિયામાં શનિવારે સરસિયાના તેલનો દીવો કરજો અને પીપળાની પ્રદક્ષિણા કરી શનિ મહારાજને યાદ કરજો તમારા અધુરા કાર્ય પૂરા થશે હવે તનમે મનહ શિવ સંકલ્પ મસ્તુ સુભત્વની વાત કરીએ તો અંકથી શરૂઆત કરીએ તો અંક આજે પાંચનો અંક છે જે ખૂબ જ સારો લાભ કરાવડાવે રંગની વાત કરીએ તો સિલ્વર અને દૂધીઓ બે રંગ એવા છે કે જે આજના દિવસ માટે વધારે સારો લાભ કરાવડાવે સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં આઠ કલાક અને છેતાલીસ મિનિટથી સવારમાં દસ કલાક અને સત્યાવીસ મિનિટ સુધીનો સમય એ સારામાં સારો સમય છે આ સમય દરમિયાન સારા કામકાજ થાય તો એનું ધ્યાન રાખવું રાહુકાળ સવારમાં દસ કલાક અને સત્યાવીસથી બપોરે બાર કલાક અને આઠ મિનિટ સુધી રાહુકાળ ચાલી રહ્યો છે રાહુકાળમાં પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું દક્ષિણ દિશા શુભત્વને આપવા વળી આજની દિશા છે દક્ષિણ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે સાથે સાથે અશુભત્વની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય આ બે ખૂણા થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને છે ધન રાશિ જેના અક્ષર ભ ધ ફ અને ઢ છે તો વૃશ્ચિક રાશિ અને ધન રાશિ વાળા જાતકોએ થોડું સાચવીને કામકાજ કરવું પડશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ જય ગણેશ હું કન્જરીજી બોલું છું મહારાજ મારા બેબી માટે પૂછતું છે જન્મ તારીખ ચાર અગિયાર છ નું ઓગણીસો છ નું ચાર અગિયાર ઓગણીસો સમય સમય નવ થી દસ ની અંદર ફિક્સ ટાઈમ ખબર નહીં સવારમાં ને હા સવારમાં બરાબર જન્મસ્થળ આણંદ આણંદ શું પ્રશ્ન હતો મારે બેબી ના લગ્ન ક્યારે છે બેબીની હાઇટ પાંચ આસપાસ છે હા

ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે તો અહીંયા શુક્ર રાહુ તો ખાસ સૂચિત કરી રહ્યા છે આપણને કે થોડું વ્યવસ્થિત જો ધ્યાન રાખવામાં આવે તો પાત્ર આપણને સારું મળે અને એના માટે શનિ અને કેતુના શ્રાપિત યોગની પૂજા અને સાથે સાથે શનિ મંડલ મહાપૂજા આટલું કરાવવામાં આવશે તો મને લાગે છે કદાચ આ વર્ષ એના માટે બે હજાર ચોવીસ નું વર્ષ લગ્ન માટે સારું દેખાય છે જ્યાં એનો જન્મ થયો વડોદરા આણંદ ત્યાંથી દક્ષિણ દિશામાં શક્યતાઓ સારી છે વૃષભ રાશિ કર્ક રાશિ તુલા રાશિ અને મેષ રાશિ ચાર રાશિ થી સારું લેવાનું પણ દેખાય છે સ્વભાવ થોડો તેજ છે એને કહેજો સ્વભાવ કરશે તો ચોક્કસો હલો હા જય માતાજી જય માતાજી હા ગાંધીનગર થી બોલું છું મારા દીકરા વિશે પૂછવું છે જી હા બાવીસ બાર ત્યાંસી પિસ્તાવીસ બરાબર બપોરે એના ભવિષ્ય છે કે એને જિંદગીમાં એને પગાર સારો છે નોકરી સારી છે પણ એને પૈસો વધતો નથી અને બીજા માટે થઈને જ બધું કર્યા કરે એનું પોતાનું નથી જોતો એનું ભવિષ્ય શું ગુસ્સો બહુ કરે આમાં એક પ્રશ્ન તમારે મને કઈ પૂછવાનો છે એવું લાગે તમને આમાં હા હા હે મમ્મી બોલું છું હા પણ ગુસ્સો કરે એમાં હું શું કરું પૈસો ના ટકે તો હું શું કરું હે લોન આપ કર્ક માં આ વસ્તુ આપણને મોટા ભાગે જયારે પણ કર્ક નો સ્વામી ચંદ્રમાં એ જયારે ચોથા સ્થાનમાં આઠમા સ્થાનમાં કે બારમા સ્થાનમાં હોય ત્યારે મોટા ભાગે આ વસ્તુ જોવા મળે છે કે ભાઈ આવકના પ્રમાણમાં જ આવક વધી જાય અથવા તો ખર્ચનું પ્રમાણ વધી જાય જેના કારણે આવક દેખાય નહીં બીજું અહીંયા કુંડળીમાં સૂર્ય ગુરુ અને બુધ સાથે ક્યારેક ક્યારેક જેને કહે ભાઈબંધોની સાથે મોટા એ કરવાની હોય વધારે ખર્ચો કરવાનો હોય પૈસાનું ઘણી વખત અમુક જણાના અમુક મૂલ્ય ના આમ જતું હોય અને એટલા માટે પૈસો વેડફાતો હોય છે પણ શુક્ર તુલા રાશિનો જે ચિંતા ના કરશો આગળ જતા ભવિષ્યનું ખૂબ જ સારું છે અને દરેક પ્રકારના પૈસા એટલે સગવડતા એને સારી પણ મળશે અને એ ખર્ચ કરશે તો એનો ઉગી પણ નીકળશે પણ અત્યારે થોડોક સમય બે હજાર પચીસ બે હજાર છવ્વીસનો સમય એવો છે કે થોડું સાચવીને એને ખર્ચ કરાવડાવજો કારણ કે બે હજાર એકવીસથી શરૂ કરો અને બે હજાર છવ્વીસ સુધીનો સમય છે ને એના માટે ખર્ચાનો સમય છે ખૂબ આવક સારી છે ભગવાનની દયા છે કે શુક્ર મહારાજ ખૂબ જ સારા પરિણામ આપે પણ અહીંયા શુક્ર એકલો નથી બેઠો તુલા રાશિનો શનિ પણ સાથે બેઠેલો છે એટલે થોડોક જિદ્દી હોય થોડોક ક્રોધિ હોય પોતાની રીતે ખર્ચ કરવાવાળો હોય પોતાનું સમજવા વાળો હોય આ બહુ થોડું કુંડળીમાં દેખાઈ રહ્યું છે પણ વિશેષ તો આમાં કંઈ થાય એવું છે નહીં પણ ગણપતિ બાપાની થાય એટલે પૂજા કરાવડાવજો એનાથી એને સારો લાભ થશે જય ગણેશ મિત્રો આજે ગાય વાછરડીની વિધિવત જો પૂજા કરવામાં આવે તો દરેક પ્રકારના કાર્યમાં યશ મળે બને ત્યાં સુધી આજે ઘઉંનો ઉપયોગ ભોજનમાં ન કરવો સમારેલા જે શાક હોય શાકનો ઉપયોગ પણ ટાળવો તો આ બંને વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે આજના દિવસ માટે ઓમ ગવયે નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ કરાવડાવશે મગ અને બાજરીના રોટલાનું વાંચે જો દાન કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય દરેક પ્રકારે પરમાત્માની કૃપાથી સિદ્ધ થશે અને ભગવાનના સારા આશીર્વાદ પણ પ્રાપ્ત થશે જય ગણેશ મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનું આ ત્રિવેણી સંગમ કાયમ પ્રયત્ન કરતા રહીએ છીએ કે સાત્વિક જ્યોતિષ જેને વૈદિક પદ્ધતિ દ્વારા તમારા સુધી પહોંચતું કરવા માટે પ્રયત્ન કરીએ છીએ ક્યાંય અંધશ્રધ્ધા નહીં ક્યાંય બીજી કોઈ આડીઓ વાતો નહીં આપના પ્રશ્નોના જવાબમાં પણ સમજુ ગ્રહોના આધારે જ આપણે વાસ્તુનું વિતરણ કરીને આગળ વધતા હોઈએ છીએ પણ ક્યાંક તમારા પ્રશ્નો અમારા સુધી ફોનના માધ્યમથી પહોંચી શકતા નથી તો એનો ખેદ હોય એ સ્વાભાવિક છે પણ એના માટે એક વિકલ્પ પણ છે કે પત્ર લખી તમે તમારા પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો જન્મ તારીખ જન્મ સમય જન્મસ્થળ અને જે કંઈ પ્રશ્ન હોય તે મોબાઈલ નંબર સાથે આટલું લખી અને પર વિડીયો નાખી દો તો ચોક્કસ અમારા સુધી પહોંચતું થશે અને અમે આપને જવાબ આપી શકશું એના માટેનું સરનામું તો જોશે ને તો લખો સરનામું ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે લખી લેજો અનુકૂળતા પ્રમાણે ફોન કરી એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ મળી શકો છો અત્યારે મને રજા આપશો આપનો દિવસ મંગલકારી રહે શુભકામનાઓ જય ગણેશ